આવતીકાલે અમારા પપ્પાનું પ્રથમ પુણ્યતિથિ છે. કોરોના કાળ દરમિયાન એમનું નિધન થયું હતું અને એ દરમિયાન આપણે સૌ જાણીએ છીએ કે શું પરિસ્થિતિ હતી. એ પરિસ્થિતિના કારણે જે કંઈ આપણા રીત રિવાજ પ્રમાણે જે કંઈ વિધિ થતી હોય એ અનફોર્ચ્યુનેટલી થઈ નહોતી શકી. એટલે અમારી એવી દિલ હૃદયથી લાગણી હોય, દરેકની લાગણી હોય કે આપણા પપ્પા પાછળ આપણે જે પણ કંઈ થતું હોય એ કરીએ. તો અમે એ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ એ રાખ્યો છે અને દરેકને આમંત્રણ 3,000 થી 4,000 લોકોને અમે આમંત્રણ આપ્યું છે. સૌ કોઈ કાલે આવશે. સવારથી સાંજ સુધી આખો કાર્યક્રમ ચાલુ રહેશે. સવારે 6 વાગ્યાથી રામધૂન ચાલુ રહેશે અને પછી બપોરે બ્રહ્મભોજન છે, જેમાં 251 બ્રાહ્મણો એક જ સાથે એક પંગતમાં બેસીને જમશે એવું બ્રહ્મભોજનનું અમે આયોજન કરેલું છે. અને સાંજે સુંદરકાંડના પાઠ રાખેલા છે. તો આ આખો અમારો કાર્યક્રમ છે. કેટલા લોકો ઉપસ્થિત રહેશે ને કદાચ ભાજપમાંથી સીએમ પણ ઉપસ્થિત રહેવાના છે, તો એ વિશે દરેક પક્ષના લોકોને અમે આમંત્રણ આપ્યું છે. કારણ કે પપ્પા પણ એક સારા પહેલેથી જાહેર જીવનમાં સક્રિય હતા એટલે એમના પણ ઘણા બધા સંબંધો હતા. તો અમે એને રિલેટેડ બધાને ઇન્વાઇટ કર્યા છે. મતલબ કોઈ પણ એવું રાજકીય રીતે કોઈને ઇન્વાઇટ નથી કર્યા. આમાં એક ધાર્મિક પ્રસંગ છે એટલે માટે અમે દરેકને આમંત્રણ આપ્યું છે અને જે પણ કોઈ આવે દરેકનું અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ.